અત્યારે ધારાસભ્યો સૌથી વધારે પત્ર બોમ્બને કારણે ખૂબ ચર્ચામાં રહે છે એક બાદ એક એમએલએ સીએમને પત્ર લખે છે અધિકારીઓની કમ્પ્લેન કરે છે અને સાથે ઘણા બધા અધિકારીઓને પણ પત્ર લખે છે કામ માટે પોતાના વિસ્તારોમાં જે સમસ્યા છે એની રજૂઆત કરે છે નમસ્કાર આપની સાથે હું શું પાય સૌથી પહેલા વાત કરવી છે સત્તા પક્ષના એમએલએ કુમાર કાનાણીની કારણ કે કુમારભાઈ અવારનવાર દિવસો પહેલા જ રાજ્યમાં એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા રાજ્યના લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરીક્ષા અને મેરિટ પ્રક્રિયા અને જે પદ્ધતિ છે એના કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી હતી એ જ મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે એમએલએ કુમાર કાનાણીએ વિદ્યાર્થીઓની તકલીફ અને પ્રશ્નને લઈને અવાજ ઉઠાવ્યો છે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિના આરોપ લગાવ્યા છે અને સાથે જ પત્રમાં જણાવ્યું છે કે યુજીની પ્રવેશ પ્રક્રિયામાં મોટા ગેરરીતિ થઈ છે જીસીએસથી પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે અને હેરાનગતિ થઈ રહી છે પ્રવેશ પ્રક્રિયામાં મેરિટ નથી મળી રહ્યા અને મેરિટના જે મેરિટ જાળવે છે એ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ એવું કુમાર કાનાણીએ માંગ કરી છે સાથે જ પાટણના ધારાસભ્ય પણ પોતાના વિસ્તારની સમસ્યા સાથે પત્રમાં રજૂઆત કરી છે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે રજૂઆત કરતા ધારાસભ્ય લખ્યું છે કે શહેરમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાને કારણે પાટણ શહેરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો રહેતો નથી અને ટ્રાફિક

અને રાજ્યપાલને પત્ર લખતા લખ્યું હતું કે જે જમીન માફિયાઓ છે વધી ગયા છે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓએ પચારવી પાડી છે અને તે જ મુદ્દે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી હતી કે આની સામે કાર્યવાહી કરવામાં આવે સારી બાબત એ છે કે જે જે પત્રો લખે છે એમાં માત્ર વિપક્ષ પણ સત્તા પક્ષના એમએલએ છે એ પણ પોતાના વિસ્તારની સમસ્યાઓ સરકારના ઉચ્ચ અધિકારીઓ સુધી અને સીએમ સુધી પહોંચે એટલે એ લોકો પત્ર લખતા હોય છે હવે સામાન્ય નાગરિક માટે જ્યારે એમએલએ આટલું વિચારે છે તો કોઈ કાર્યવાહી થાય એ આશા સાથે નમસ્કાર